ઓટોરિક્ષામાં મુસાફરો બેસાડ્યા બાદ બેસતા નથી ફાવતું તેમ કહી વિવાદ કરી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે પાંજરાપોળ પાસેથી ફારૂક ઉર્ફે ગુડ્ડુ ફિરોજ પઠાણ, શમશેર ઉર્ફે સેરા ગફાર શેખ, આસિફ ફિરોજ પઠાણ તથા અમઝદ ઉર્ફે કેસરિયા સાડુ શેખને ઓટોરિક્ષા સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ ટોળકી પાસેથી 3 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં ટોળકી રિક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ બેસવામાં ફાવતું નથી તેમ કહીને માથાકૂટ કરી મોબાઈલ ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેઓએ 9મીએ સાંજે ભાઠેના નહેર 3 રસ્તાથી સિદ્ધિવિનાયક મંદિર વચ્ચે સુભાષ ભીમરાવ રાયબુલે પાસેથી વિવો કંપનીનો મોબાઈલ ચોર્યો હતો. આ દિવસે જ રાતે દિંડોવી વારીગૃહ પાસે કૃષ્ણ કૈલાસ સખારામ સાવંત પાસેથી એમઆઈ કંપનીનો તથા 19મી તારીખે લિબાયતમાં ડુંભાલ બ્રિજ પાસે અશોક વોરારામ ચૌધરી પાસેથી પણ મોબાઈલ ચેરવ્યો હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ પોલીસ કરી રહી છે. તરુણા શાહ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.